જૂનાગઢ રેન્જ આઈજીને મળેલ બાતમીના આધારે જૂનાગઢ પોલીસ વોચ રાખી માળિયાહાટીના ટાઉન રેલવે ફાટક આગળથી પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. 42 પેટી 600 84 નંગ દારૂ સાથે ગાદલા અને વાહન મળી કુલ 10,11,300 મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ દેવાંગ ટાંગ, જૂનાગઢ. માળિયા પોલીસ સ્ટેશન PSO આજ રોજ રાત્રિના રેન્જ IGP સાહેબ શ્રી ડૉક્ટર રાજકુમાર પાંડ્યન સાહેબની સૂચનાથી જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિલેશ ચાંદડિયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ કોહી ડ્રાઈવ દરમિયાન માંગરોળ ડિવિઝનના DYSP શ્રી HM જાડેજા સાહેબની સુપરવિઝન હેઠળ કોહી પ્રવૃત્તિ નાબૂદ કરવા ડ્રાઈવનું આયોજન થયેલ તે દરમિયાન માળિયા આટીના પોસ્ટેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી NK વિંજુડા સાહેબ તથા પોઈન્ટ કોન્સ દિલીપભાઈ ગાગડા તથા પોકોન્સ યોગેશભાઈ કેશવાલા તથા કનકસિંહ ગોહિલ એ મળેલ બાતમીના હકીકતના આધારે આજરોજ રાત્રિના 3ના સુમારે માળિયાટીના પોલીસના ટાઉન રેલવે ફાટક સામે એક ખુલ્લા ટાટાવાળા ટાટા જેનો યોદ્ધા વાહન એન્જિન નંબર GSY 63-2-706 તથા વાહન ના ટાટામાં ગાદલાનું નીચે છુપાવવામાં ભારતીય બનાવ પરપ્રાંતિ ઇંગ્લિશ પીવાના દારૂની જુદી જુદી બ્રાન્ડની કાચની બોટલ નંગ 684 ભરેલ પેટી નંગ 42 કિંમત રૂપિયા 2,08,800 તથા ગાદલા નંગ 25 કિંમત રૂપિયા 2,500 તથા ટાટા જેનો યોદ્ધા વાહનની કિંમત રૂપિયા 8,00,000 સહિત કુલ કિંમત રૂપિયા 10,11,300 ગેરકાયદેસર પ્રોહી મુદ્દામાલ પકડી પાડેલ. આ રેડ દરમિયાન વાહન ચાલક અજાણ્યો આરોપી હોય જેના વિરુદ્ધ ગુનો દાખલ કરી માળિયા પોલીસ સ્ટેશનના PSI શ્રી NK વિંજુડા સાહેબ આગળની તપાસ ચલાવે છે.